સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. આવા સમયે પાલનપુર જકાતનાકા પાસે આજે સવારે 6 વર્ષીય બાળકીને હડકાયેલા જેવા કૂતરાએ 6 બાચકા ભરતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે રહેતી 6 વર્ષીય શ્રદ્ધા રાઠોડ આજે સવારે ઘરની બહાર બેઠી હતી ત્યારે બાળકીને હડકાયેલા જેવા રખડતા કૂતરાએ જમણા પગના જાંઘ સહિતના ભાગમાં 6 જેટલા બચકા ભર્યા હતા, જેથી બાળકીને રડવાનો અવાજ સાંભળીને પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાને ભગાડ્યો હતો અને બાદમાં બાળકીને તેના પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ તાત્કાલિક સારવાર માટે વિભાગમાં લાવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેમને સારવાર કરીને હડકવાની વિરોધી રસી મૂકી હતી. જોકે બાળકીને હડકાયેલા જેવા કૂતરાએ બાચકા ભર્યા હોવાથી તેના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. જ્યારે આ કૂતરાએ વિસ્તારમાં વ્યક્તિને પણ બાચકા ભર્યા છે. સિવિલ ખાતે તેમના પરિવારે કહ્યું હતું કે આવા સંજોગમાં બાળકીને ઓબ્ઝર્વેશન માટે સિવિલમાં દાખલ કરશે એવી રાહ જોઈને બેઠા હતા, પણ સિવિલના બાળકીને દાખલ નહીં કરાતા ઘરે લઈ ગયા હોવાના સૂત્રો જણાવ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, નાનપુરા, કરતારગામ, વરાછા, પાંડેસરા, પિસ્તાન, લીંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે, જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઇક પર જતા વ્યક્તિઓને પાછળથી દોડી કૂતરા બચકા ભરે છે. જોકે વર્ષ 2022ના જૂન માસ સુધીમાં 5,448 વ્યક્તિઓએ કૂતરાના બચકા ભર્યા હતા. સારવાર દરમિયાન બાદ હડકવા અને વિરુદ્ધ રસી મૂકવા માટે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.